નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ફિઝિક્સ વિષયના આજના આ વિડીયો લેક્ચરની અંદર આપ દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત છે. છેલ્લે આપણે ચેપ્ટર નંબર 13 એટલે કે ન્યુક્લિયસ બરાબર એની થિયરી છે આપણે પૂરી કરી હતી, અને હવે જે કાંઈ સ્વાધ્યાયના દાખલાઓ બાકી છે એ દાખલાઓ છે આપણે જોવાના છે. તો જોઈએ હવે સ્વાધ્યાયનો દાખલા નંબર 13.3 બરાબર 13.1 અને 2 જે આપણે આગળ ભણી ગયા. તો હવે આપણે 13.3 દાખલો છે જોઈએ બરાબર, અને સ્વાધ્યાયના જે કંઈ દાખલાઓ આપ્યા છે એની ઉપર વિગત આપી છે બરાબર. તો જે જે આંકડાકીય માહિતીઓની જરૂર પડે એ આપણે ઉપરથી લેવાની છે બરાબર. જોઈએ હવે 13.3 નાઇટ્રોજન ન્યુક્લિયસ એટલે કે N714ની બંધન ઉર્જા મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં શોધો. તો નાઇટ્રોજનની આપણે બંધન ઉર્જા છે મેળવવાની છે, અને કયા એકમમાં? તો મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં આપણે શોધવાની છે. નાઇટ્રોજનના ન્યુક્લિયસનું આપણે દળ છે એએમયુમાં આપી દીધું છે બરાબર, 14.00307 એએમયુ એ નાઇટ્રોજનના ન્યુક્લિયસનું કુલ દળ છે બરાબર. આપણે એમની બંધન ઉર્જા મેળવવાની છે. એક પ્રોટોનનું દળ અને એક ન્યુટ્રોનનું દળ એ આપણે ઉપર આપી દીધું છે રકમમાં, તે ઉપર બરાબર સ્વાધ્યાયના જેટલા દાખલાઓ છે બધાની ઉપર જ આપી દીધેલું છે તમને. તો એનો આપણે ઉપયોગ કરવાનો થશે. હવે બંધન ઉર્જા છે કઈ રીતે મેળવી આપણે આગળ જોઈ ચૂક્યા છીએ બરાબર. એના ઉદાહરણના દાખલા પણ આપણે જોયા હતા કે બંધન ઉર્જા આપણે મેળવી હોય તો સૌ પ્રથમ આપણે એની દળ ક્ષતિ છે મેળવવી પડે બરાબર. દળ ક્ષતિ મળી જાય પછી આપણે બંધન ઉર્જા છે મળી જાય, એટલે પહેલાં આપણે આની દળ ક્ષતિ મેળવીશું. તો અહીં આપણે નાઇટ્રોજનનું ન્યુક્લિયસ કીધું છે, હવે એની અંદર કેટલા પ્રોટોન હોય અને કેટલા ન્યુટ્રોન હોય એ આપણે પહેલાં મેળવવા પડશે બરાબર. કારણ કે ન્યુક્લિયનની સંખ્યા આપણે જો જાણતા હોઈએ તો ન્યુક્લિયનનું દળ છે એના આધારે છે એની દળ ક્ષતિ છે મળી જાય બરાબર. તો પહેલાં તો નાઇટ્રોજન 714માં પ્રોટોનની સંખ્યા બરાબર કેટલા થશે? તો 7 બરાબર. આ જે પરમાણુ ક્રમાંક છે એ જ તેની અંદર પ્રોટોન થશે, અને ન્યુટ્રોનની સંખ્યા નાઇટ્રોજન 714માં ન્યુટ્રોનની સંખ્યા તો એ આપણે એના પરમાણુ ભારમાંથી પરમાણુ ક્રમાંક બાદ કરીએ એટલે 14-7 એટલે એ પણ કેટલા મળશે? 7. એટલે પ્રોટોન અને ન્યુટ્રોન બંનેની સંખ્યા સરખી છે 7. હવે દરેકનું આપણે દળ મેળવીને એના આધારે દળ ક્ષતિ મેળવશું. તો હવે દળ ક્ષતિનું આપણી પાસે સૂત્ર છે ડેલ્ટા એમ મેળવવું હોય આપણે, તો એની અંદર જેટલા પ્રોટોન હોય બરાબર એટલા પ્રોટોનનું દળ એટલે કે ઝેડ એમ પી બરાબર. આવું આપણી પાસે સૂત્ર છે કે ઝેડ એમ પી વત્તા એન બરાબર એમ એન અને માઇનસ જે કંઈ અહીંયા જે ન્યુક્લિયસ આપ્યો છે દાખલા તરીકે અહીંયા દળ કોનું આવશે? ન્યુટ્રોનનું દળ, નાઇટ્રોજનનું દળ બરાબર એના ન્યુક્લિયસનું દળ. પ્રોટોનની સંખ્યા ગુણ્યા પ્રોટોનનું દળ વત્તા ન્યુટ્રોનની સંખ્યા ગુણ્યા ન્યુટ્રોનનું દળ, એમાંથી આપણે નાઇટ્રોજનના ન્યુક્લિયસનું દળ છે આપણે કુલ દળ છે બાદ કરશું તો આપણે દળ ક્ષતિ મળશે. ચાલો તો અહીંયા ઝેડ એટલે કેટલા છે? તો 7. 7 પ્રોટોનનું દળ એટલે 7 એમપી વત્તા ન્યુટ્રોન પણ કેટલા છે? તો 7 ન્યુટ્રોનનું દળ બરાબર એટલે કે 7 એમએન માઇનસ નાઇટ્રોજનના ન્યુક્લિયસનું દળ. ચાલો તો 7 ગુણ્યા પ્રોટોનનું દળ કેટલું આપણે લેવાનું કીધું છે? તો 1.00778 એએમયુ બરાબર. તો 7 ગુણ્યા કેટલા આવશે? 1.00785. આ આપણે યાદ રાખવાની નથી આ કિંમત બરાબર, જે તમને રકમમાં આપી દીધી હોય. વત્તા 7 ન્યુટ્રોનનું દળ, તો ન્યુટ્રોનનું દળ કેટલું છે? તો એ છે 1.00865 બરાબર એમ. અને એમાંથી આ બંનેના દળમાંથી આપણે કોનું દળ બાદ કરીશું? તો ન્યુક્લિયસનું કુલ દળ એ કેટલું આપ્યું છે? તો 14.00307 એમ બરાબર. સાદું રૂપ આપીએ તો 7 ગુણ્યા 1.00785 બરાબર 7.0548 બરાબર, બેનો ગુણાકાર વત્તા બેનો ગુણાકાર કરીએ તો 7.0606 માઇનસ 14.00785
00307 બરાબર. હવે આનો આપણે સાદરૂપ આપીએ તો આ બેનો સરવાળો થશે અને એમાંથી બાદ કરશો તો 0.11243 એએમયુ બરાબર. આ બેનો સરવાળો કરીને તમે એમાંથી 14 બાદ કરશો તો કેટલા મળશે? 0.11243 એએમયુ. આ આપણે એની દળ ક્ષતિ મળી બરાબર, ડેલ્ટા એમ. હવે આના આધારે આપણે બંધન ઊર્જા મેળવી છે બરાબર. તો આપણી પાસે એક સંબંધ છે કે એક એએમયુ હોય દળ ક્ષતિ, તો એને સમતુલ્ય ઊર્જા છે કેટલા? 931 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી થાય. એક એએમયુ દળ હોય તો એને સમતુલ્ય ઊર્જા છે 931 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. આ સંબંધ આપણે આગળ જોઈ ચૂક્યા છીએ એટલે ડાયરેક્ટ અહીં લખશું બરાબર. તો આપણી પાસે કેટલી દળ શક્તિ છે? 0.11243 બરાબર. તો 0.11243 એએમયુ ને સમતુલ્ય દળ ક્ષતિ કેટલી થાય બરાબર, સોરી બંધન ઉર્જા કેટલી થાય? તો બંધન ઉર્જા આપણે કેટલી મળશે? બંધન ઉર્જા બરાબર 0.11243 ગુણ્યા 931 બરાબર. આ બેનો ગુણાકાર કરશો તો આપણે બંધન ઉર્જા 104.67 અને મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ મળશે બરાબર. તો આ રીતે અહીંયા આપણે બંધન ઉર્જા મળી ગઈ બરાબર. નાઇટ્રોજન 7-14 એની બંધન ઉર્જા છે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં કેટલી થશે? તો 104.67 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. ખ્યાલ આવ્યો? જ્યારે પણ બંધન ઉર્જા મેળવવાની થાય ત્યારે આપણે પહેલાં શું મેળવી નાખવાનું? આ સૂત્રના આધારે દળ ક્ષતિ મેળવી નાખવાની અને પછી એને કેટલા વડે ગુણી નાખવાના? તો 931 વડે તમે ગુણશો તો તમને શું મળશે? બંધન ઉર્જા મળશે બરાબર. જોઈએ હવે આગળનો સ્વાધ્યાયનો દાખલો. તો સ્વાધ્યાયનો દાખલા નંબર 13.4 છે, આપણે જોઈએ હવે. નીચેની વિગતો પરથી આયર્ન બરાબર, એફ એટલે આયર્ન, 26-56 અને બિસ્મત 83-209 ન્યુક્લિયસની બંધન ઊર્જા મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં શોધો બરાબર. અહીંયા આપણે બે ન્યુક્લિયસોની બંધન ઊર્જા મેળવવાની છે. જેમ હમણાં આપણે નાઇટ્રોજનની બંધન ઊર્જા મેળવી હતી સેમ એ જ રીતે અહીંયા લાગુ પાડવાની છે, એટલે સેમ એના જેવો જ દાખલો છે બરાબર. ખાલી ન્યુક્લિયસો બદલ્યા છે. આગળ નાઇટ્રોજનનું ન્યુક્લિયસ હતું, એની જગ્યાએ અહીંયા આયર્ન અને બિસ્મત બરાબર. અહીંયા આપણે બેની બંધન ઊર્જા મેળવવાની છે, પણ હું છે તમને આયર્ન 26-56 બરાબર એની બંધન ઊર્જા મેળવી આપીશ. એને આ એ જ રીતે તમારે બિસ્મત 83-209ની બંધન ઊર્જા તમારી જાતે મેળવવાની છે. કારણ કે આગળ નાઇટ્રોજનને મેળવી આયર્નને મેળવશો એટલે તમને અંદાજ આવી જશે કે કઈ રીતે છે એ બંધન ઊર્જા મેળવે બરાબર. એટલે બિસ્મતની છે હું તમને હોમવર્કમાં તમારા ઉપર છોડું છું, એટલે તમારે છે એની બંધન ઊર્જા મેળવવાની છે અને આયર્નની બંધન ઊર્જા આપણે હવે મેળવીએ. સૌપ્રથમ બંધન ઊર્જા મેળવવા માટે આપણે શું મેળવવું પડશે? દળ ક્ષતિ મેળવવી પડશે. દળ ક્ષતિ મેળવવા માટે આપણે પહેલાં તો એની અંદર કેટલા ન્યુટ્રોન છે અને કેટલા પ્રોટોન છે એ સંખ્યા મેળવવી પડશે. તો આયર્ન 26-56માં ન્યુટ્રોનની સંખ્યા, પહેલાં તો પ્રોટોનની સંખ્યા બરાબર, પ્રોટોનની સંખ્યા કેટલી થશે? તો જે પરમાણુ ક્રમાંક સહિત પ્રોટોન થશે એટલે કે 26, પછી આયર્ન 26-56માં ન્યુટ્રોનની સંખ્યા. તો ન્યુટ્રોનની સંખ્યા કઈ રીતે મળશે? એના પરમાણુ ભારમાંથી પરમાણુ ક્રમાંક એટલે 56-26 બરાબર કેટલા મળશે આપણે? તો 30 બરાબર. તો ન્યુટ્રોનની સંખ્યા આપણે કેટલી મળી? 30. હવે આપણે એમની દળ ક્ષતિ મેળવવા માટેનું સૂત્ર વાપરીએ, ડેલ્ટા એમ બરાબર. તો ડેલ્ટા એમ મેળવવા માટે આપણે પહેલાં શું કરવું પડશે કે 26 પ્રોટોન એટલે કે પહેલાં સૂત્ર આપણે મૂકીએ કે ZMP NMN - MFE બરાબર. આ સૂત્રનો આપણે ઉપયોગ કરશું. ZMP તો ઝેડ એટલે પરમાણુ ક્રમાંક બરાબર, 26 પ્રોટોન છે એટલે 26 ગુણ્યા પ્રોટોનનું દળ. તો પ્રોટોનનું દળ કેટલું છે? 1.0028825 બરાબર. વત્તા NMN, એન એટલે ન્યુટ્રોનની સંખ્યા, એ કેટલી છે? તો 30. અને ન્યુટ્રોનનું દળ તો 1.30 × 1.00865 બરાબર. માઇનસ એમાંથી શું બાદ કરશું આપણે? તો આયર્નનું દળ, આયર્નના ન્યુક્લિયસનું દળ, તો એ આપણે કેટલું આપ્યું છે? 55.9349 બરાબર.
તો આ જે આપણે મળશે એ શું મળશે, દળ ક્ષતિ મળશે. બરાબર, આનું આપણે સાદું રૂપ આપીએ તો 26×1.00 78 25 કરશો તો 26.2034 + 30×1.00 867 5 કરશો તો 30.259. બરાબર, અને માઇનસ 55.934 945. બરાબર, હવે આ બેનો સરવાળો ને એમાંથી આપણે 55.8 બાદ કરશું તો 0.5284 એમયુ. બરાબર, આ આપણે શું મળશે, એની દળ ક્ષતિ મળશે. આપણે તો બંધન ઊર્જા મેળવી છે, બરાબર, દળ ક્ષતિના આધારે બંધન ઊર્જા કઈ રીતે મેળવાય, તો હવે ડાયરેક્ટ હું બંધન ઊર્જાનું સૂત્ર મૂકું છું. બરાબર, બંધન ઊર્જા મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં ડાયરેક્ટ મળશે. હવે ત્રિરાશિ મૂકવાની જરૂર નથી. બરાબર, જે કાંઈ બંધન ઊર્જા છે એ મેળવવા માટે શું કરશું તો 0.5284 આ એમયુ જેની દળ ક્ષતિ છે એને કેટલા વડે ગુણવાના, 931 વડે તમે ગુણશો. બરાબર, તો 0.5284 × 931 તમને 492.26 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર, આ છે એની કુલ બંધન ઊર્જા મળશે, બંધન ઊર્જા, કુલ બંધન ઊર્જા. બરાબર, આયર્નના ન્યુક્લિયસની કુલ બંધન ઊર્જા કેટલી થાય છે તો 492.26 મેગા ઇલેક્ટ્રોન. આપણે ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા મેળવી હોય તો ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા, તો ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા એનો મતલબ એવો છો કે જે કાંઈ બંધન, કુલ બંધન ઊર્જા, કુલ બંધન ઊર્જા ભાગ્યા શું આવશે, ન્યુક્લિયોનની સંખ્યા. ન્યુક્લિયોનની સંખ્યા જેને આપણે ઈબીએન કહીએ છીએ. બરાબર, ઈબીએન ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા એટલે ઈબીએન. તો ઈબીએન બરાબર આપણી પાસે સૂત્ર છે કે ઈબીના છેદમાં એ. બરાબર, ડાયરેક્ટ આપણી પાસે સૂત્ર છે ઈબીના છેદમાં એ. ઈબી એટલે એની જે બંધન ઊર્જા કુલ મળી 492.26 એને ભાગ્યા ન્યુક્લિયનની સંખ્યા, તો એનો પરમાણુ ભાર એ જ એની ન્યુક્લિયનની સંખ્યા થશે એટલે કેટલા છે, 56. એટલે ભાગ્યા તમે 56 કરશો તો તમને ન્યુક્લિયન દીઠ બંધન ઊર્જા છે મળશે. બરાબર, એની કેટલી મળશે તો 8.790 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર, આ તમને ન્યુક્લિયન દીઠ બંધન ઊર્જા છે મળશે. બરાબર, 8.790 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ ન્યુક્લિયન. બરાબર, જે કાંઈ બંધન ઊર્જા મળશે ન્યુક્લિયર દીઠ એટલે કે એક ન્યુક્લિયરની બંધન ઊર્જા છે મળશે. બરાબર, તો આ રીતે અહીંયા આપણે આયર્ન અને ન્યુક્લિયસની બંધન ઊર્જા મેળવી અને સાથે સાથે એની ન્યુક્લિયન દીઠ બંધન ઊર્જા પણ મેળવી. હવે તમારે શું કરવાનું છે તો આવી જ એક જે બિસ્મથ 83209 છે એની બંધન ઊર્જા મેળવશે. એની માટે પહેલાં તમારે શું કરવું પડશે કે ભાઈ એની અંદર પ્રોટોન કેટલા છે તો 83, ન્યુટ્રોન કેટલા છે તો 209માંથી 83 બાદ કરશો. બરાબર, એટલા અંદર ન્યુટ્રોન થશે. બરાબર, અને પછી આ સૂત્ર મુજબ તમે ગણતરી કરીને દળ ક્ષતિ મેળવશો અને દળ ક્ષતિને તમે 931 વડે ગુણશો તો મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં તમને કુલ બંધન ઊર્જા મળશે. અને પછી એને પરમાણુ ભાર એટલે કે 209 વડે તમે ભાગશો તો તમને ન્યુક્લિયન દીઠ બંધન ઊર્જા મળશે. બરાબર, અને પછી તમારે સરખામણી કરવાની છે કે બિસ્મથની બંધન ઊર્જા વધારે છે કે આયર્નની. બરાબર, બેના જવાબ મેળવીને બેમાંથી શેની ન્યુક્લિયન દીઠ બંધન ઊર્જા વધારે છે એ પણ તમે નક્કી કરી શકો. બરાબર, તો આ એક તમને મહારા માટે, બરાબર, તમને જાતે ગણવા માટે આપું છું. ચાલો, તો હવે આગળનો સ્વાધ્યાયનો દાખલો છે આપણે હવે જોઈએ. તો સ્વાધ્યાયનો દાખલા નંબર 13.5 છે, જોઈએ આપણે. એક આપેલ સિક્કાનું દળ 3 ગ્રામ છે. બરાબર, એક સિક્કો છે, સિક્કાનું આપણે દળ આપી દીધું છે 3 ગ્રામ. બરાબર, બધા ન્યુટ્રોન અને પ્રોટોનને એકબીજાથી અલગ કરવા માટે જરૂરી ન્યુક્લિયર ઊર્જાની ગણતરી કરો. જો આપણે એ સિક્કામાંથી બધા પ્રોટોન અને ન્યુટ્રોન છે એને અલગ કરવા છે. બરાબર, તો કેટલી ન્યુક્લિયર ઊર્જાની જરૂર પડે. હવે કોઈ પણ ન્યુક્લિયસમાંથી પ્રોટોન અને ન્યુટ્રોનને દૂર કરવા માટે એની બંધન ઊર્જા જેટલી ઊર્જા આપણે એને આપવી પડે. બરાબર, એટલે ટૂંકમાં અહીંયા મેળવવાનું શું છે, આપણે બંધન ઊર્જા જ મેળવવાની છે, સિક્કાની બંધન ઊર્જા. બરાબર, એ સિક્કાની અંદર જે કાંઈ દ્રવ્ય રહેલું છે એના ન્યુક્લિયસની બંધન ઊર્જા આપણે મેળવશે. પહેલાં તો સિક્કો શેનો છે તો આપણે એવું કહી દીધું છે કે સરળતા ખાતર સિક્કો સંપૂર્ણપણે કોપર 29-63. બરાબર, કોપરનો બનેલો એ સિક્કો છે સંપૂર્ણપણે, બીજું કોઈ એમાં છે નહીં, માત્ર કોપર.
અને એનો પરમાણુ દળ પણ આપી દીધું છે આપણે. કોપરનું દળ છે તો કેટલું છે? 62.92960 AMU બરાબર. તો હવે આપણે ટૂંકમાં અહીંયા કોપરની બંધન ઉર્જા જ મેળવવાની છે, પણ કેટલા? 3 ગ્રામ કોપરની મેળવવાની છે બરાબર. એટલે પહેલાં તો આપણે આ 3 ગ્રામની અંદર કેટલા પરમાણુ છે એ મેળવવા પડશે બરાબર. કારણ કે પરમાણુના આધાર આપણે ન્યુક્લિયસની સંખ્યા મળી જાય કે જેટલા પરમાણુ હોય એટલા તે શું હોય એમાં ન્યુક્લિયસ હોય. એટલે પહેલાં તો આપણે 3 ગ્રામ જે કોપર છે એની અંદર કેટલા પરમાણુ છે એ મેળવી નાખીએ અને પછી એની બંધન ઉર્જા છે મેળવી બરાબર. તો જોઈએ હવે એનું સોલ્યુશન. સૌ પ્રથમ તો 3 ગ્રામ કોપરની અંદર કેટલા પરમાણુ હોય તો એની માટે આપણે 3 રાશિ એવી મૂકી શકીએ. તો કોપરનો પરમાણુ ભાર છે 63 છે, તો એનો મતલબ એવો છે કે 63 ગ્રામ કોપરમાં કેટલા પરમાણુ હોય? તો 6.022×10³૩ એટલે કે એના એવોગ્રેડો અંક જેટલા પરમાણુ હોય બરાબર. જો 63 ગ્રામ કોપર હોય તો 6.022×10³૩ એના પરમાણુ હોય, પણ અહીંયા તો 63 ગ્રામ નથી. કેટલા ગ્રામ કોપર છે? 3 ગ્રામ. તો 3 ગ્રામ કોપરમાં કેટલા પરમાણુ હોય બરાબર? 3 રાશિ મૂકશો તો આપણે કોપરના પરમાણુની સંખ્યા મળી જાય 3 ગ્રામની અંદર બરાબર. તો 3 રાશિ મૂકશું એટલે 3×6.022×10³૩ અને એને ભાગ્યા કેટલા કરીશું આપણે? 63. ખ્યાલ આવે? તો આના આધારે આપણે પરમાણુ અથવા તો એને ન્યુક્લિયસ પણ આપણે કહી શકીએ બરાબર. કારણ કે જેટલા પરમાણુ એટલા જ ન્યુક્લિયસ હોય એટલે કે ન્યુક્લિયસ. આપણે અહીં ડાયરેક્ટ ન્યુક્લિયસ લખીએ કે કોપરના ન્યુક્લિયસની સંખ્યા બરાબર એ કેટલી થશે? તો 2.868×10²² બરાબર, એટલા ન્યુક્લિયસ હશે એની અંદર. જો ન્યુક્લિયસ કે પરમાણુ ચોક બધી સંખ્યા એકની એક જ હોય બરાબર. કારણ કે જેટલા પરમાણુ એટલા જ ન્યુક્લિયસ, એટલે આપણે અહીં ન્યુક્લિયસની જ જરૂર છે એટલે ન્યુક્લિયસ લખ્યું બરાબર. તો એટલા ન્યુક્લિયસ છે આપણે મળ્યા આ છિક્કાની અંદર, જે 3 ગ્રામનો છિક્કો છે એની અંદર એટલા ન્યુક્લિયસ હશે. હવે પહેલાં તો આપણે ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા મેળવી નાખીને પછી એને એટલા વડે ગુણશું તો કુલ બંધન ઉર્જા એની મળી જાય આપણે બરાબર. એટલે પહેલાં આપણે એની બંધન ઉર્જા મેળવવા માટે દળ ક્ષતિ મેળવવું પડશે ∆m બરાબર. હવે સીધું સૂત્ર મૂકી દઉં છું, ZMP×MN-M કોપર બરાબર. ZMP એટલે કે જેટલા પ્રોટોન છે બરાબર, એ પ્રોટોનનું કુલ દળ અને ન્યુટ્રોનનું દળ, એમાંથી આપણે કોપરનું કુલ દળ છે એ બાદ કરી નાખીએ. પ્રોટોનની સંખ્યા કેટલી થાય છે અહીંયા? તો અહીંયા કોપર 63 29 છે બરાબર. તો 29 એ પ્રોટોનની સંખ્યા થાય છે એટલે 29 પ્રોટોન થશે. એને ગુણ્યા 1 પ્રોટોનનું દળ કેટલું હોય? તો 1.00785 બરાબર. પ્લસ ન્યૂટનની સંખ્યા કેટલી થશે? તો 63 માંથી 29 આપણે બાદ કરીએ તો 13 માંથી 9 જાય તો 4 અને 5 માંથી 2 જાય તો 3 એટલે કે 34 બરાબર. એની અંદર 34 એ ન્યુટ્રોન હશે. ન્યુટ્રોનનું દળ કેટલું છે? તો 1.00865 બરાબર. અને માઇનસ એમાંથી આપણે શું બાદ કરવાનું છે? તો કોપરનું કુલ દળ એ આપણે આપી દીધું છે 62.92960 બરાબર. આનું તમે સાદું રૂપ આપશો તો આપણે દળ ક્ષતિ મળશે બરાબર. પ્રોટોનની સંખ્યા ગુણ્યા પ્રોટોનનું દળ વત્તા ન્યુટ્રોનની સંખ્યા ગુણ્યા ન્યુટ્રોનનું દળ, અને એમાંથી આ ન્યુક્લિયસનું કુલ દળ છે આપણે બાદ કરી નાખીએ બરાબર. તો આનું સાદું રૂપ છે 0.5922 AMU મળશે બરાબર. આપણે દળ ક્ષતિ કેટલી મળશે? 0.5922 AMU. હવે અહીંયા જે આપણે દળ ક્ષતિ મળી છે બરાબર, એ કોપરના એક ન્યુક્લિયસ માટેની દળ ક્ષતિ છે બરાબર. અહીંયા તો કોપરના કેટલા ન્યુક્લિયસ છે? તો 2.868×10²² ન્યુક્લિયસ છે. તો એટલા ન્યુક્લિયસની પહેલાં આપણે દળ ક્ષતિ મેળવી નાખીએ. એક ન્યુક્લિયસની દળ ક્ષતિ મળી ગઈ કે જો કોપરનો એક જ ન્યુક્લિયસ હોય એની અંદર બરાબર છિક્કાની અંદર, તો એટલી દળ ક્ષતિ હોય. પણ છિક્કાની અંદર તો કોપરના કેટલા ન્યુક્લિયસ છે? તો 2.868×10². તો કુલ દળ ક્ષતિ બરાબર, આપણે પહેલાં કુલ દળ ક્ષતિ મેળવીએ. કુલ દળ ક્ષતિ કેટલી મળશે? તો કુલ દળ ક્ષતિ બરાબર એક ન્યુક્લિયસની દળ ક્ષતિ એટલે કે 0.5922 કેટલા ન્યુક્લિયસ છે? તો 2.868×10²² બરાબર. તો તમને આની કુલ દળ ક્ષતિ જે છિક્કાની અંદર
3 ગ્રામ જે કોપર છે એની કુલ દળ ક્ષતિ છે કેટલી મળશે તો 1.69 ગુણ્યા 10^22 એમયુ બરાબર આ આપણે શું મળશે તો કુલ દળ ક્ષતિ બરાબર કોપરનો જે છિક્કો છે એની કુલ દળ ક્ષતિ આપણે 1.69 ગુણ્યા 10^22 એમયુ મળે આના આધારે બંધન ઊર્જા મેળવે તો બંધન ઊર્જા કુલ બંધન ઊર્જા બરાબર શું આવશે 1.69 ગુણ્યા 10^22 એને આપણે કેટલા વડે ગુણવા પડશે તો 931 વડે ગુણશો તો તમને કુલ બંધન ઊર્જા મળશે બરાબર અને એ બંધન ઊર્જા 1.58 ગુણ્યા 10^25 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર જેટલી આપણે બંધન ઊર્જા મળશે અને આ બંધન ઊર્જા જેટલી ઊર્જા છે આ જો આ છિક્કાને આપવામાં આવે બરાબર ન્યુક્લિયર ઊર્જા સ્વરૂપે આપવામાં આવે તો એમાંથી આપણે ન્યુટ્રોન અને પ્રોટોન જેટલા ન્યુટ્રોન અને જેટલા પ્રોટોન છે બરાબર અંદાજિત અહીંયા કીધું તો 29 પ્રોટોન અને 36 ન્યુટ્રોન બરાબર જેની અંદર એક ન્યુક્લિયસની અંદર રહેલા છે એવા બધા જ ન્યુક્લિયસની અંદરથી આપણે એને દૂર કરવા હોય તો કેટલી બંધન ઊર્જા જેટલી ઊર્જા આપવી પડે તો 1.58 ગુણ્યા 10^25 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઊર્જા છે આપણે એને આપવી પડે બરાબર ટૂંકમાં અહીં આપણે બંધન ઊર્જા છે એ મેળવવાની છે જ્યારે પણ તમને એમ કહે કે ન્યુટ્રોન અને પ્રોટોનને છૂટા પાડવા માટે કેટલી ઊર્જા આપવી પડે તો ત્યારે આપણે શું મેળવવાનું રહે ફક્ત એની બંધન ઊર્જા છે મેળવવાની રહે બરાબર અને એની પ્રોસેસ તમને ખ્યાલ હશે બંધન ઊર્જા મેળવી તો પહેલાં શું મેળવવું પડે દળ ક્ષતિ મેળવવું પડે બરાબર ચાલો તો જોઈએ હવે આગળનો સ્વાધ્યાયનો દાખલો તો સ્વાધ્યાયનો દાખલા નંબર 13.6 આપણે જોઈએ નીચેના માટે ન્યુક્લિયર પ્રક્રિયા સમીકરણો લખો બરાબર તમને નીચે કેટલીક પ્રક્રિયાઓના સમીકરણો લખવાના કીધા છે અલગ અલગ ક્ષય આપ્યા છે આલ્ફા છે બીટા છે બરાબર તો એ પ્રક્રિયા આપણે લખવાની છે બરાબર જુદી જુદી તમને 7 પ્રક્રિયાઓ છે એ આપી છે લખવાની બરાબર તો 1 બાય 1 આપણે દરેક પ્રક્રિયાઓ છે જોઈએ હવે સૌ પ્રથમ આપણે પહેલું કે રેડિયમ 88226 તો રેડિયમ 88226 નો આલ્ફા ક્ષયની પ્રક્રિયા આપણે લખવાની છે આલ્ફા ક્ષયની અંદર શેનું ઉત્સર્જન થાય આપણે ખ્યાલ છે તો આલ્ફા ક્ષયની અંદર Hc2O4નું ઉત્સર્જન થાય છે એટલે કે હેલિયમનું ન્યુક્લિયસનું ઉત્સર્જન થાય છે બરાબર અને આલ્ફા ક્ષયની અંદર પરમાણુ ક્રમાંકની અંદર 2 એકમનો ઘટાડો થાય પરમાણુ ભારમાં 4 એકમનો ઘટાડો થાય આપણે ખ્યાલ છે બરાબર તો રેડિયમ 88226 છે બરાબર એમાંથી આલ્ફા ક્ષય થાય છે એટલે આપણે ખ્યાલ આવી જાય શું મળશે આપણે Hc2O4 ઉત્સર્જિત થશે બરાબર એટલે હવે નવું ન્યુક્લિયસ અહીંયા ક્યુ આવી શકે તો બે બાજુ આપણે પ્રક્રિયા સંતુલિત કરવી હોય તો 88 છે આ બાજુ 2 તો અહીંયા કેટલા હોવું જોઈએ 88માંથી 2 જાય એટલે 86 હોવો જોઈએ પરમાણુ ક્રમાંકમાં 2 એકમ ઘટાડો થાય જે નવું ન્યુક્લિયસ બને એમાં બરાબર એટલે નવું ન્યુક્લિયસ ક્યુ હોય તો 86 જે હોય 86 કોનો છે તો રેડોનનો પરમાણુ ક્રમાંક છે બરાબર એ આપણે ખ્યાલ હોવો જોઈએ કે રેડોન છેનો પરમાણુ ક્રમાંક છે કેટલો છે 86 અને પરમાણુ ભાર કેટલો થાય તો હવે ડાયરેક્ટ આના આધારે 226માંથી 4 બાદ કરો એટલે 222 બરાબર તો આ પ્રક્રિયા પૂર્ણ ખ્યાલ આવે છે જ્યારે પણ આલ્ફા ક્ષય હોય ત્યારે Hc2O4 એટલે કે હિલિયમનું ન્યુક્લિયસ ઉત્સર્જિત થાય એટલે નવું ન્યુક્લિયસ ક્યુ આપણે મળે કે જેનો પરમાણુ ક્રમાંક આની કરતાં 2 એકમ ઓછો અને પરમાણુ ભાર 4 એકમ ઓછો હોય એવો અહીંયા ન્યુક્લિયસ આપણે મળે બરાબર તો આ પહેલી પ્રક્રિયા ત્યારબાદ આપણે બીજી પ્રક્રિયા જોઈએ કે પ્લુટોનિયમ 94242નો આલ્ફા ક્ષય અહીંયા પણ આલ્ફા ક્ષય છે બરાબર ક્યુ ન્યુક્લિયસ આપ્યું છે આપણે તો પ્લુટોનિયમ 94242 બરાબર આલ્ફા ક્ષય છે એટલે આપણને શું મળે Hc2O4 મળે અને જે જનિત ન્યુક્લિયસ એટલે કે જે નવું ન્યુક્લિયસ છે બરાબર એના પરમાણુ ક્રમાંકમાં 2 એકમ ઘટાડો આ 94 છે તો 2 ઘટાડજો એટલે કેટલા થાય 92 પરમાણુ ક્રમાંક હોય એવો ન્યુક્લિયસ ક્યુ છે તો યુરેનિયમ છે બરાબર એટલે યુરેનિયમ 92 અને પરમાણુ ભાર કેટલો આવશે તો 242માંથી 4 બાદ કરીએ બરાબર તો 238 બરાબર બે બાજુ પ્રક્રિયા સંતુલિત કરશો તો તમને 242 મળી જશે બરાબર તો આ બીજી પ્રક્રિયા ત્યારબાદ આપણે ત્રીજી પ્રક્રિયા જોઈએ ફોસ્ફરસ 1532નો બીટા માઇનસ ક્ષય કીધો છે બરાબર ફોસ્ફરસ કયો કીધો છે 1532 એનો કયો ક્ષય કીધો તો જો અહીંયા ક્ષય બદલાઈ ગયો આ બેમાં આલ્ફા તો હવે બીટા માઇનસ હવે બીટા માઇનસ એટલે આપણે ખ્યાલ હોવો જોઈએ કે શેનું ઉત્સર્જન થાય તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય બીટા પ્લસ હોય તો પોઝિટ્રોન આવે બીટા માઇનસ છે એટલે ઇલેક્ટ્રોન તમે એને આમ પણ લખી શકો -1e0 એમ પણ લખી શકો
अथवा तो ई माइनस एम पण तमे एने दर्शाई शको बराबर। अने प्लस ज्यारे पण बीटा माइनस क्षय होय त्यारे इलेक्ट्रॉन नी साथे शेनो उत्सर्जन थाय तो एंटी न्यूट्रिनो कण उत्सर्जित थाय एटले प्लस आपणे शुं लखवा पड़े एंटी न्यूट्रिनो बराबर। हवे अहींया नवुं न्यूक्लियस क्यूँ आवशे तो बे बाजू आपणे प्रक्रिया संतुलित करिए अहींया 15 छे आ बाजू माइनस एक छे एटले 16 होय तो 16 माथी एक जाय तो 15 मळे એટલે 16 જે ન્યુક્લિયસનો પરમાણુ ક્રમાંક હોય એ ન્યુક્લિયસ આવશે પરંતુ 16 કોનો પરમાણુ ક્રમાંક છે તો સલ્ફર એટલે સલ્ફર 16 આવશે। પરમાણુ ભારમાં કોઈ પણ પ્રકારનો ફેર નહીં થાય તો જ્યારે બીટા માઇનસ છે હોય ત્યારે બીટા પ્લસ છે હોય પરમાણુ ભારમાં કોઈ ફેરફાર પડશે નહીં એટલે 32 એટલે અહીંયા પણ કેટલા આવશે 32। પરમાણુ ક્રમાંકમાં તો એક એકમનો વધારો થાય બીટા માઇનસ છે હોય તો બીટા પ્લસ છે હોય તો એક એકમનો ઘટાડો થાય બરાબર। તો આ એની પ્રક્રિયા બરાબર। ત્યારબાદ આપણે ચોથી પ્રક્રિયા જોઈએ બિસ્મત 83210 નો બીટા માઇનસ છે અહીંયા આપણે બીટા માઇનસ છે બરાબર। ચોથી પ્રક્રિયા આપણે અહીંયા જ લખીએ બીટા માઇનસ છે બરાબર। તો ક્યુ ન્યુક્લિયસ આવ્યું છે બિસ્મત 83210 બરાબર। આ પણ બીટા માઇનસ છે એટલે એક વસ્તુ તો નક્કી કે આમાં પણ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે। ઇલેક્ટ્રોન હોય તો સાથે શું હોય એન્ટી ન્યુટ્રિનો હોય, પોઝિટ્રોન હોય તો ન્યુટ્રિનો હોય, ઇલેક્ટ્રોન છે એટલે એન્ટી ન્યુટ્રિનો। એક એકમનો વધારો હોય એવું ન્યુક્લિયસ અહીંયા આપણે મળશે બરાબર। તો અહીંયા 83 છે એટલે 84 હોય એવું ન્યુક્લિયસ તો પોલોનિયમ બરાબર, પોલોનિયમ 84। પરમાણુ ભાર આપણે ડાયરેક્ટલી ખ્યાલ આવી જાય કે જે અહીંયા છે એ જેનો પરમાણુ ભાર થશે એટલે 210। તો પોલોનિયમ 84210 બરાબર એ નવું ન્યુક્લિયસ આપણે મળશે બરાબર। તો આ રીતે બિસ્મતનો બીટા માઇનસ છે આપણે જોયું। ત્યારબાદ કાર્બનનો બીટા પ્લસ છે તો અહીં બીટા પ્લસ છે, આ બીટા માઇનસ હતી, આ બે પ્રક્રિયા હવે બીટા પ્લસની એક પ્રક્રિયા આપી છે કે કાર્બન 6-11 બરાબર એનો કયો ક્ષય આપણને કીધો છે તો બીટા પ્લસ ક્ષય કીધો છે। બીટા પ્લસ એટલે અહીં માઇનસ 1 ઈ 0 છે જગ્યાએ શું આવશે તો પ્લસ 1 ઈ 0 આવશે અથવા તમે એને ઈ પ્લસ વડે પણ દર્શાવી શકો બરાબર। જ્યારે પણ પોઝિટ્રોન હોય ત્યારે સાથે શું હોય ન્યુટ્રિનો કણ હોય છે બરાબર, ઇલેક્ટ્રોન હારે એન્ટી ન્યુટ્રિનો, પોઝિટ્રોન હોય તો ન્યુટ્રિનો। હવે ક્યુ ન્યુક્લિયસ બનશે નવું ન્યુક્લિયસ તો પરમાણુ ક્રમાંકમાં એક એકમનો ઘટાડો થાય બીટા પ્લસ હોય તો બરાબર, કારણ કે પ્રક્રિયા સંતુલિત કરીએ તો અહીં 6 છે અહીં 1 છે એટલે અહીંયા કેટલા હોવો જોઈએ 5 હોવો જોઈએ એટલે આની કરતાં એક એકમ ઘટાડો હોય એવું ન્યુક્લિયસ કયો આવશે તો 5। હવે 5 કોનું પરમાણુ ક્રમાંક છે બરાબર તો બોરોન બરાબર, બોરોન છે એનો પરમાણુ ક્રમાંક 5 છે એટલે અહીં બોરોન 5 કેટલા આવશે 11। પરમાણુ ભારમાં કોઈ પણ પ્રકારનો ફેર પડશે નહીં બરાબર। તો આ આપણે કાર્બનનો બીટા પ્લસ ક્ષય જોયો અને છેલ્લો સોરી હજી છઠ્ઠી પ્રક્રિયા આપણે જોઈએ કે ટેકનિશિયમ, આ ટીસી એટલે ટેકનિશિયમ બરાબર, ટેકનિશિયમ 43-97 એનો બીટા પ્લસ છે બરાબર। અહીંયા પણ આપણે બીટા પ્લસ ક્ષય લેવાનો છે જે હમણાં પ્રક્રિયા જોઈ તે એટલે અહીંયા પ્લસ શું આવશે પ્લસ 1 ઈ 0 વત્તા ન્યુટ્રિનો તો આવે જ તે બરાબર। પરમાણુ ક્રમાંક એક એકમ ઓછો હોય બરાબર એવું ન્યુક્લિયસ અહીં આવશે કારણ કે બીટા પ્લસ છે તો બે બાજુ આપણે સમજો તો 42 જેનો પરમાણુ ક્રમાંક હોય એવું ન્યુક્લિયસ કયું છે તો મોલિબ્લેડમ બરાબર, એમઓ, એમઓ એટલે મોલિબ્લેડમ, મોલિબ્લેડમ 42 છે એનો પરમાણુ ક્રમાંક બરાબર અને પરમાણુ ભારમાં કોઈ ફેર પડશે નહીં એટલે 97 બરાબર। તો આ ટેકનિશિયનનો કયો ક્ષય થાય છે બીટા પ્લસ બરાબર, ટીસીનો મતલબ થાય ટેકનિશિયન બરાબર, એનો બીટા પ્લસ છે એટલે મોલિબ્લેડમ એમાંથી નવું ન્યુક્લિયસ બનશે। તમે બે બાજુ પ્રક્રિયા સંતુલિત કરશો તો આ બાજુ 43 તો 42-1 એટલે 43, પરમાણુ ક્રમ પરમાણુ ભાર તો 97 તો અહીંયા 97-0 એટલે 97 બરાબર। અને હવે છેલ્લી એક પ્રક્રિયા છે બરાબર એ છે ઝેનોનનું ઇલેક્ટ્રોન કેપ્ચર, જો અલગ પ્રક્રિયા છે ઇલેક્ટ્રોન કેપ્ચર, ઇલેક્ટ્રોન કેપ્ચરનો મતલબ એમ છે કે ઝેનોન ઉપર ઇલેક્ટ્રોન આપણે આપાત કરીએ બરાબર, અથવા તો ઝેનોન છે ઇલેક્ટ્રોન મેળવશે તો ત્યારે કઈ પ્રક્રિયા થશે તો ઝેનોન 56-120 છે બરાબર। ઇલેક્ટ્રોન કેપ્ચર એટલે આપણે પ્રક્રિયક સાઈડ આપણે શું લખશું ઇલેક્ટ્રોન માઇનસ 1 ઈ 0 બરાબર, આ
આપણે પ્રક્રિયક સાઈડ ઇલેક્ટ્રોન ઉમેરશું જ્યારે પણ ઇલેક્ટ્રોન કેપ્ચર પ્રક્રિયા હોય બરાબર ત્યારે. તો પ્રક્રિયક સાઈડ આપણે ઇલેક્ટ્રોન ઉમેર્યા તો હવે નવું ન્યુક્લિયસ બનશે એ કયું છે તો પ્રક્રિયા સંતુલિત કરવી તો 54માંથી 1 એટલે કેટલા આવે 53 આવશે બરાબર. એટલે 53 જેનો પરમાણુ ક્રમાંક હોય એવું ન્યુક્લિયસ કયું છે તો આયોડિન છે. એટલે 53 આય પરમાણુ ભારમાં કોઈ ફેર નહીં પડે 120 એટલે 120. અને ઇલેક્ટ્રોન કેપ્ચર પ્રક્રિયા છે એટલે પ્લસ શું આવશે એન્ટી ન્યુટ્રીનો આવશે. ઇલેક્ટ્રોન હોય તો સાથે શું હોય એન્ટી ન્યુટ્રીનો હશે એટલે એન્ટી ન્યુટ્રીનો આવશે બરાબર. તો આ એક પ્રક્રિયા થોડીક અલગ છે. ઇલેક્ટ્રોન કેપ્ચરનો મતલબ શું થાય બરાબર, ઇલેક્ટ્રોન કેપ્ચર એટલે શું થાય ઇલેક્ટ્રોન ઉમેરવો બરાબર, અથવા તો ઇલેક્ટ્રોન આપાત કરવો. પ્રક્રિયકની અંદર ઇલેક્ટ્રોન તમે આપાત કરશો બરાબર, એટલે તમને નવું ન્યુક્લિયસ મળશે. એ પરમાણુ ક્રમાંક એક એકમનો ઘટાડો હોય એવું ન્યુક્લિયસ મળશે બરાબર, અને પ્લસ એન્ટી ન્યુટ્રીનો મળશે. તો આ જુદી જુદી આપણે પ્રક્રિયાઓ જોઈ બરાબર, ખાસ સમીકરણો બે બાજુ સંતુલિત કરીને જોઈ લેવાનું એટલે આપણે ખ્યાલ આવે કે નહીં પ્રક્રિયા સાચી છે કે ખોટી છે બરાબર. તો આવી કોઈ પણ પ્રક્રિયા હશે, ઘણી વખત નીટની અંદર આવી અલગ અલગ પ્રક્રિયાઓ પૂછાતી હોય છે, અથવા તો તમને પ્રક્રિયા કોઈ આપી હોય બરાબર, એમાં ખૂટતું ન્યુક્લિયસ છે મેળવવાનું હોય કે ભાઈ આ વચ્ચે જે ખૂટે છે ત્યાં ક્યુ ન્યુક્લિયસ આવી શકે બરાબર, તો તમે સંતુલિત કરીને જવાબ આપી શકો બરાબર. તો આ રીતે આપણે અમુક સ્વાધ્યાયના દાખલાઓ જોયા, તો હજુ કેટલાક સ્વાધ્યાયના દાખલાઓ આપણે જોવાના બાકી છે, તો જે આપણે આગળના વિડીયો લેક્ચરની અંદર જોશું. ચાલો તો આજના આ વિડીયો લેક્ચરમાં મિત્રો આટલા સુધી રાખીએ છીએ.